38.68 મીટર છે। नर्मदा डेम में पानी छोड़वा मुद्दे शुरू थई गई छे पारायण। भाजप कांग्रेस ना नेताओ आवी गया छे साम सामे। नर्मदा डेम में छोड़ायेला पानी बाद भरूच अंकलेश्वर में पूर आव्युं हतुं। लोकोए चार दिवस पूरना पानी में विताव्या अने भारे हालाकी नो सामनो करवो पड्यो। त्यारे सरदार सरोवर नर्मदा निगमे आ घटना बनवा पाछळ कुदरत ने जवाबदार गणावी दीधी। सरदार सरोवर परियोजना पर आभ फाटता पूर जेवी स्थितिनुं निर्माण थयानुं कह्युं। तर नर्मदा डेममांथी छोड़ायेला पाणी मामले राजकारण शुरू थयुं छे। भाजप कांग्रेसना नेताओ आमने सामने आवी गया छे। नर्मदामां आवेला पूर मुद्दे कांग्रेसे आक्षेपो कर्या छे। कांग्रेस नेता जयनारायण व्यासे सवालो उठावता कह्युं के वादळ फाट्युं ए वात तद्दन जुठ्ठाणुं छे। अहीं आ वादळ फाटवुं शक्य ज नथी, आ फक्त अव्यवस्थापनना कारणे थयेली बेदरकारी छे। आ मुद्दे राज्य सरकारना प्रवक्ता ऋषिकेश पटेले कांग्रेस पर पलटवार कर्यो अने कह्युं के ओमकारेश्वरमांथी वधारे पाणी आव्युं अने ओमकारेश्वर तथा सरदार सरोवर डेम वच्चे वरसाद पड्यो जेना कारणे आ स्थितिनुं सर्जन थयुं। आपत्तिना समय राजनीति करवी ए कांग्रेसनी रीत छे। कांग्रेस कायम दुष्प्रचार करे छे। आदिजाति मंत्री कुंवरजी हड़पति नो लोको पर गयो पित्तो। लोकोए सवालो करता गिनाया मंत्री जी। दाहोद तापी पंथक में आदिवासी हॉस्पिटल ना खानगीकरण ने लेने आंदोलन करी रहा छे। त्यारे आ आंदोलन मुद्दे कुंवरजी हड़पतीए करेला विवादित निवेदन मुद्दे मंत्री ने परसेवो छूटी गयो। થયું એવું કે તાપીમાં આદિવાસી સમાજના આગેવાનોએ મંત્રી કુંવરજી હળપતિ પાસે ખુલાસો માંગતા મંત્રીજીના કપાળ પર પહેલા તો પરસેવો છૂટી ગયો, ધુઆંપુઆ થઈ ગયા, લાલચોળ થઈ ગયા। મંત્રીને એવો ગુસ્સો આવ્યો કે લોકોની સામે હાથે કરીને રોષ ઠાલવા લાગ્યા। હોસ્પિટલ મુદ્દે સમાજના લોકોને વ્યારા સર્કિટ હાઉસ ખાતે મળતી વખતે મંત્રીજી એવા ફસાઈ ગયા કે એક જ સવાલના જવાબમાં મંત્રી ટેબલ પર હાથ પછાડી ભાગી ગયા। આ ગુસ્સાનું કારણ એ છે કે થોડા દિવસ પહેલા કુંવરજીએ આદિવાસીઓના આંદોલનને કચડી નાખવાનું નિવેદન આપ્યું હતું। આંદોલન બંધ કરવાની મંત્રીએ રજૂઆત કરી હતી। આ જ મુદ્દે મંત્રીને આગેવાનોએ સવાલ પૂછતા અકળાયા હતા મંત્રી। ત્યારે આવો સાંભળીએ શું કહ્યું હતું મંત્રીએ। અમદાવાદીઓ પિઝા ખાતા પહેલા ચેત જો। અમદાવાદમાં પિઝામાંથી એક બે નહીં 10-15 વંદા નીકળ્યા। પિઝાનો ચટાકો તમારા પેટને આપી શકે છે ઝટકો, કેમ કે અમદાવાદમાં બોપલ બાદ એલિસ બ્રિજ પાસે પિઝાની દુકાનમાં પિઝામાંથી મળ્યા વંદા। શહેરની મોટી બ્રાન્ડ ગણાતા લાફિનોઝના પિઝાનું બોક્સ ખોલતાની સાથે એક બે નહીં પણ 10-15 વંદા નીકળતા ખળભળાટ મચી ગયો। થયું એવું કે લાફિનોઝની એલિસ બ્રિજ બ્રાન્ચમાં કેટલાક યુવાનોએ પિઝાનો ઓર્ડર આપ્યો હતો। ઓર્ડર આવતાની સાથે યુવાનોએ જેવું લાફિનોઝનું બોક્સ ખોલ્યું તો તેમાંથી 10-15 નાની જીવતી વંદીઓ નીકળી। એટલું જ નહીં, પિઝામાં બગડેલા શાકભાજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આ જોતાની સાથે જ યુવાનો ચોંકી ગયા હતા। આ જોયા બાદ બ્રાન્ચના મેનેજરે કહ્યું કે આના બદલામાં બીજો પિઝા બનાવી આપીએ, પરંતુ આ દ્રશ્ય જોઈને તે બધાએ બીજા પિઝા માટે ના પાડી દીધી। આ અંગેની કોર્પોરેશને જાણ થતાં પિઝા હાઉસ સીલ કરી દેવામાં આવ્યું, પરંતુ અહીં સવાલ એ છે કે અનેક હોટલ અને રેસ્ટોરન્ટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કેમ કરવામાં આવે છે। અમદાવાદની એલડી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના જીવ પર મંડરાયો છે ખતરો। અમદાવાદની પ્રખ્યાત એલડી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓના જીવ પર ખતરો ઉભો થયો છે। કોલેજની કેન્ટીનમાં યુવાનોને જીવાતવાળું ભોજન પીરસવામાં આવતું હોવાનું સામે આવ્યું। કેન્ટીનમાં અપાતા ભોજનમાં જીવાતોના ઢગલા જોવા મળ્યા। એલડી એન્જિનિયરિંગ કોલેજમાં ચાલતી કેન્ટીનમાં તપાસ કરતા મગ ચણા સહિતના અનાજમાં જીવાત જોવા મળી। આ અંગે એએમસીને ફરિયાદ કરતા એલડી એન્જિનિયરિંગ કોલેજમાં એએમસીએ કાર્યવાહી કરી અને એએમસીની ટીમે કોલેજને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો। આ બાજુ રાજકોટના રોયલ મેળામાં આરોગ્ય સાથે ચેડા થતા હોવાનું ખુલ્યું છે। આરોગ્ય વિભાગે 14 કિલો અખાદ્ય ખોરાકનો જથ્થાનો નાશ કર્યો। ફરસાણ અને મીઠાઈની દુકાનમાંથી સેમ્પલ લેવાયા। 20 જેટલા વેપારીઓને લાયસન્સની નોટિસ પણ અપાઈ। સાબરકાંઠામાં વડાલી નજીક કારમાં આગ, શોર્ટ સર્કિટના કારણે કારમાં આગ લાગી। કારમાં સવાર 3 લોકોનો આબાદ બચાવ થયો છે। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે। સુરતનો દરિયો ડ્રગ્સનો ઝરિયો બન્યો છે। સુરતના બીચ પર મળેલા ચરસ અંગે થયો છે મોટો ખુલાસો।
સુરતમાં ડ્રગ અને ચરસનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે ત્યારે ડ્રગ્સ જેવા નશાથી યુવાધનને બરબાદ કરવાના ષડયંત્રનો મોટો ખુલાસો થયો છે. સુરત શહેરમાંથી ચરસનો વેપલો કરનાર ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. ત્રણ આરોપી પૈકી બે આરોપીઓને થોડા સમય પહેલા જ સુવાલીના દરિયાકાંઠા વિસ્તાર પાસેથી ચરસના પેકેટ મળી આવ્યા હતા. આ ચરસ પોલીસને સોંપવાના બદલે તેને વેચવાથી તેમને સારા એવા પૈસા મળશે તેવું વિચારીને તેમણે પોતાના ઘરની પાછળ આ પેકેટો દાટી દીધા. બાદમાં રાંદેરમાં રહેતા એક યુવાનને 4 કિલો પૈકી 2 કિલો ચરસ વેચ્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 8 કરોડના કિંમતનો 4 કિલો ચરસનો જથ્થો કબજે કર્યો. તપાસમાં સામે આવ્યું કે હજીરા ગામમાં રહેતા પિંકેશ અને અભિષેક નામના બંને યુવાનોએ તેને આ ચરસનો જથ્થો વેચ્યો હતો. આ ચરસનો જથ્થો સુવાલીના દરિયાઈ તટ વિસ્તાર પાસેથી મળ્યો હોવાની કબૂલાત કરી હતી. દરિયા કિનારે ફરવા ગયા હતા ત્યારે તેમને ચરસના પેકેટ મળ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ચરસના જથ્થાની કિંમત 4 કરોડથી પણ વધુ હોવાનું સામે આવ્યું છે. ખેડામાં ટ્રેનમાં બેસવા એક મહિલાએ આખી ટ્રેનને લીધી બાંધમાં. ખેડામાં એક મહિલાએ આખી ટ્રેનને જ બાંધમાં નહીં લીધી. ટ્રેનમાં બેસેલા હજારો લોકોના જીવને ખતરામાં નાખ્યા. કેમ કે ખેડાના મહેમદાબાદ નજીક એક ટ્રેન પસાર થઈ રહી હતી જેમાં એક અસ્થિર મગજની મહિલા સવાર હતી, જેણે અચાનક જ ટ્રેનની ચેઇન ખેંચીને ટ્રેનને રોકવાનો પ્રયાસ કર્યો. ટ્રેનની ચેઇન ખેંચતા જ ટ્રેન ચાલકે ટ્રેનને રોકી દીધી. ટ્રેન રોકાયા બાદ અસ્થિર મગજની મહિલા ટ્રેનની બહાર નીકળી ગઈ અને ટ્રેનની નીચે જઈને બેસી ગઈ. અસ્થિર મગજની મહિલાએ ટ્રેનને રોકાવી હતી અને એટલું જ નહીં, અસ્થિર મગજની મહિલાએ ટ્રેનની નીચે ઘૂસીને નાટક પણ કર્યા હતા, જેથી હોબાળો મચ્યો હતો. લોકો અને પોલીસે મહિલાને માંડ માંડ સમજાવી અને ટ્રેનમાં બેસાડી. બાદમાં ટ્રેન આગળ વધી ત્યાં સુધી મુસાફરો પણ અટવાયા. પૂરના પાણી ખેડૂતો માટે વેરી બન્યા. ભરૂચ અને પાટણના ખેડૂતોએ પાકની કરી હોળી. નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણીએ અનેક ગામોમાં તારાજી સર્જી છે. નર્મદા ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી છોડાતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. ઝઘડિયાના નાના સાંજા ગામમાં ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ઝઘડિયાના નાના સાંજા ગામમાં એક ખેડૂતે 2000 સ્ક્વેર મીટર જમીનમાં પોતાનું નેટ હાઉસ બનાવ્યું હતું, જેમાં રીંગણ, બ્રોકોલી, કોબીજ, ફ્લાવર સહિતના 4-5 લાખ પ્લાન્ટ હતા. જોકે પૂરની સ્થિતિ સર્જાતા નેટ હાઉસમાં પાણી ફરી વળ્યા હતા, જેના કારણે નેટ હાઉસમાં પહેલા રોપ સહિત તમામ સામગ્રી તણાઈને બીજા ગામમાં પહોંચી ગઈ હતી. આ એક જ ખેડૂતને 31 લાખ જેટલું નુકસાન થયું છે. આ બાજુ પાટણના હારીજમાં ખેડૂતોએ પાકની હોળી કરી, કઠોળના પાકની હોળી કરી નોંધાવ્યો વિરોધ. ભારે વરસાદથી પાક નિષ્ફળ જતા ખેડૂતો નિરાશ થયા છે. પાણી ભરાઈ જતા કઠોળનો પાક નિષ્ફળ થયો. ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી સહાયની માંગ કરી છે. રેવાના પાણીએ નર્મદા પંથકના લોકોને રડાવ્યા છે અને ત્યારે પૂરથી પાયમાલ થયેલા લોકોની વાહરે આવ્યું રિલાયન્સ ફાઉન્ડેશન. નર્મદા વડોદરા પંથકમાં ભારે પૂરના કારણે તબાહી મચી હતી. ગામના ગામ તણાઈ ગયા, લોકો ઘર વિહોણા થઈ ગયા, લોકોનો સામાન સહિત સર્વસ્વ તણાઈ ગયું. પાયમાલ થયેલા લોકો ઘર બાર વગરના થઈ ગયા. ત્યારે પૂરથી નુકસાન પામેલા ગામોની વાહરે આવ્યું છે રિલાયન્સ ફાઉન્ડેશન. ડભોઈ, ચાંદોદ, કરનાળી તથા નંદેરિયા જેવા વિસ્તારોમાં મદદ પહોંચાડી. ચાંદોદ નગરમાં 440